નમસ્કાર ચરક સંહિતામાં કહેવાયું છે કે આહાર ચાર ચેષ્ટા સુખાર્થી પ્રેત્યચે હચ પરમ બુદ્ધિમાન હિત સેવતે અર્થાત આ સંસારમાં સુખી જીવન જીવવાની ઈચ્છા રાખનાર બુદ્ધિમાન વ્યક્તિએ આહાર વિહાર આચાર અને બધી ચેષ્ટાઓ હિતકારક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ મનુષ્ય એ કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણી છે તન મનના આરોગ્યનું જતન કરે તો તે ધારે તે કરી શકે સિદ્ધિના વિવિધ સોપાનો સર કરી શકે ભૌતિક સુખ સગવડો માણવા માટે સંપત્તિ પાછળ આંધળી દોટ આરામનો અભાવ ટેન્શન અને હતાશા જેવા પરિબળોને કારણે માણસનું આરોગ્ય કથળે છે આ ઉપરાંત માદક વ્યસનોનું સેવન કરવાથી અનેક રોગોનો ભોગ બને છે ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા અંગ્રેજીમાં પણ કહ્યું છે કે હેલ્થ ઇઝ વેલ્થ અને સંસ્કૃતમાં પણ જણાવ્યું છે કે શરીર માધ્યમ સર્વ સર્વસાધનમ એટલે કે તન અને મનને સ્વસ્થ રાખવું એ મનુષ્યનું પહેલું પ્રાધાન્ય હોવું જોઈએ સાંપ્રત મહામારી કોવિડ નાઇન્ટીન એ આવા દુષ્પરિણામોનું જ ફળ છે આપણી શાળા સતત શિક્ષણ દ્વારા આપ સાથે સંપર્કમાં છે અને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી આપની તંદુરસ્ત જીવનશૈલી માટે સતત પ્રયત્નશીલ છે શાળા તરફથી આવી જ એક પ્રવૃત્તિ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ વ્યસન મુક્તિ અભિયાનનો ઉદ્દેશ વાલીઓ બાળકો તથા સમાજમાં સૌ કોઈ નિરામય જીવન જીવે તે માટે તથા કેફી દ્રવ્યો તમાકુ મદ્યપાન કે કોઈ પણ એવી આદત કુટેવ જે વ્યસન બની ગઈ હોય જે ઘર કુટુંબ તથા શરીરને આર્થિક અને સામાજિક રીતે નુકસાન કરતી હોય તેનાથી મુક્તિ મેળવવાનું છે આ માટે બાળકો પોતાના ઘર પરિવારના સદસ્યોથી શરૂ કરશે અને આપણા સાથે જોડાયેલ સૌ કોઈને વ્યસન મુક્ત બનાવશે જેમાં વાલી મિત્રો પોતાના બાળકોની ભાવના અને લાગણીની કદર કરતાં તેમાં સહકાર આપશે તેવી નમ્ર વિનંતી તથા આપશ્રી પણ આ અભિયાનને આગળ વધારશો આસપાસ સમાજમાં કાર્યસ્થળે આવા લોકોને વ્યસન મુક્ત કરશો અને કોઈકની કિંમતી જિંદગીને બચાવવાનું પુણ્ય કાર્યમાં જોડાશો તેવી અભ્યર્થના આ એક યજ્ઞરૂપ પવિત્ર કાર્ય છે ઘણા બધાના સંસારમાં તમે સુખનો સૂરજ ઉગાડશો માટે આ સત્કાર્યમાં જોડાવા શાળા પરિવાર નમ્ર અપીલ કરે છે